નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ. એક ગંભીર ઇજા. એલઓસી પરથી છેલ્લા 7 મહિનામાં પાકિસ્તાનના ઘૂસણખોરીના 285 પ્રયત્નો. સરહદ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો સુરક્ષા દળોનો દેશને વિશ્વાસ. 9 ઓગસ્ટે ભારત છોડો આંદોલનના 75 વર્ષ પૂરા થવા પર સંસદના બંને ગૃહોમાં થશે વિશેષ ચર્ચા. દેશની આઝાદીમાં આંદોલનની ભૂમિકાના મહત્વ ઉપર થશે વિચાર વિમર્શ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ચર્ચાનું સમાપન. નર્મદા ડેમની સપાટી 138.68 મીટર સુધીની કરવાની મંજૂરી મળતા બંધના દરવાજા બંધ. આગામી દિવસોમાં જ ડેમ ઓવરફ્લો થાય તેવી સંભાવના હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ પ્રદર્શિત કરી ખુશી. રાસાયણિક ખાતરની નિકાસ સંભવ બને તેટલી આત્મનિર્ભરતા હાંસલ કરવાનો તક્તો ઘડે છે મોદી સરકાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, બંધ પડેલા અનેક ખાતર કારખાના ફરી ધમધમતા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. કોલંબો ટેસ્ટના બીજા દિવસે ભારતની સ્થિતિ મજબૂત. કેપ્ટન વિરાટ કોહલીએ 9 વિકેટે 142 રન બનાવી ડિક્લેર કર્યો આઉટ. શ્રીલંકાની શરૂઆત ખરાબ. 4 વિકેટે 88 રન. સમાચાર વિસ્તારપૂર્વક. દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સવારે 10 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. સવારે 9:30 વાગ્યાથી મતદાન માટે સાંસદો લાઇનમાં ઉભા રહ્યા હતા. મતદાનનો પ્રારંભ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એમ વેંકૈયા નાયડુ, યોગી આદિત્યનાથ તેમજ મંત્રીમંડળના સભ્યોએ મતદાન કર્યું હતું. વિરોધ પક્ષના સભ્યો સહિત તમામ સાંસદો મતદાનની પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. મતદાનનું પરિણામ આજે સાંજ સુધીમાં આવી જશે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સત્તા પક્ષ તરફથી એમ વેંકૈયા નાયડુ, જ્યારે વિપક્ષ તરફથી ગોપાલકૃષ્ણ ગાંધી આમને સામને છે. સત્તા પક્ષના ઉમેદવાર વેંકૈયા નાયડુ ભાજપના ટોચના નેતા છે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં તમામ પદ ઉપર રહ્યા છે, જ્યારે વિપક્ષના 18 દળના સહયોગથી બનેલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળના ગવર્નર રહી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ઓલ આઉટ ચાલુ છે, જેના અંતર્ગત વધુ એક આતંકી માર્યો ગયો છે. એલઓસી ઉપરથી પાકિસ્તાની ઘૂસણખોરીના પ્રયત્નોને ફરી એકવાર સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા છે. શ્રીનગરમાં શહીદ બનેલા મેજર કમલેશ પાંડેના ગઈકાલે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. રક્ષામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે વર્ષ 2016માં સમગ્ર વર્ષ દરમિયાન સેનાએ ઘૂસણખોરીના 228 પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા, જ્યારે સીમા સુરક્ષા દળોએ 221 પ્રયત્ન નિષ્ફળ બનાવ્યા હતા. આ વર્ષે છેલ્લા 7 મહિનામાં ઘૂસણખોરીના 285 પ્રયત્ન થઈ ચૂક્યા છે. સુરક્ષા દળોએ દેશને વિશ્વાસ આપ્યો છે કે સરહદ સંપૂર્ણ સુરક્ષિત છે. મ્યાનમારમાં રંગૂન સંવાદના બીજા સંસ્કરણનું આયોજન થયું છે, જેના આજે પ્રથમ દિવસ છે. આ સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીનો રેકોર્ડેડ વિડીયો સંદેશો પ્રસારિત કરાયો હતો. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે શાંતિ, સૌહાર્દ, સુરક્ષા કે પર્યાવરણની જેવી સમસ્યા વિશ્વની સામે છે તેનો ઉકેલ શોધવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે એશિયાની પ્રાચીન સંસ્કૃતિઓ પરંપરામાં તેનો જવાબ મળી શકે છે, કેમ કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરામાં સંવાદ ઉપર હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે, જેથી વિચારોનું આદાન પ્રદાન થઈ શકે અને ઘર્ષણને ટાળી શકાય. તેમણે કહ્યું કે હિન્દુ બુદ્ધિસ્ટ ફિલોસોફીમાં પ્રકૃતિ સાથે હળીમળીને રહેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પર્યાવરણ સુરક્ષાની દિશામાં આ મહત્વનું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 25 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. To reflect on challenges that confront humanity today.
કોઈપણ દેશના વર્તમાનમાં તેના ઇતિહાસનું સૌથી મોટું યોગદાન હોય છે. તેના મહત્વને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું પણ જરૂરી છે. આ માટે મોદી સરકારનું સંપૂર્ણ ધ્યાન ભારતના સ્વર્ણિમ ઇતિહાસથી વર્તમાન પેઢીને અવગત કરાવવા ઉપર છે. 9 ઓગસ્ટે ભારત છોડો આંદોલનના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે તે પ્રસંગે દેશભરમાં ઉજવણી કરાશે, તેમજ સંસદના બંને ગૃહમાં આ અંગે ચર્ચા થશે. લોકસભામાં વિપક્ષ તરફથી મલ્લિકાર્જુન ખડગે, મુલાયમસિંહ યાદવ અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા સહિત તમામ એનડીએના સહયોગી દળો અને વિપક્ષી દળના તમામ મુખ્ય નેતાઓ આ ચર્ચામાં ભાગ લેશે. આ ચર્ચાનું સમાપન નરેન્દ્ર મોદી પોતાના અભિભાષણથી કરશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના બંધમાં 138.68 મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવામાં આવ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમ સંપૂર્ણ ભરવા માટે તબક્કાવાર મંજૂરી આપી દેવાય છે, જેથી આગામી 3 થી 4 દિવસમાં ડેમ ઓવરફ્લો થાય તેવી સંભાવના છે. નાયબ મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના લાખો ખેડૂતો, પશુપાલકો અને નાગરિકોના હિત માટે ડેમમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પાણી સંગ્રહ માટે મંજૂરી મળી છે તે ગુજરાત માટે ફાયદાકારક છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ નર્મદા ડેમની મંજૂરી માટે ખુશી વ્યક્ત કરી હતી. આપણને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા જે એમની પ્રક્રિયા છે કે દરેક મહિનામાં દર 10 દિવસે કયા બંધમાં આખા દેશમાં કેટલું પાણી ભરવું, કેટલા પાણીની આવક આવી રહી છે, કઈ નદી દ્વારા, કયા વિસ્તારમાં વરસાદ દ્વારા કેટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે, એના આધારે દરેક બંધોને કેટલું પાણી ભરવું એની જે મંજૂરી આપવામાં આવે છે એ પ્રમાણે આપણને ગુજરાતને પણ 10 ઓગસ્ટ સુધી જે પાણી ભરવાની મંજૂરી મળી છે એ 127 મીટરની આપણને મંજૂરી મળી છે. જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ, આદરણીય નરેન્દ્રભાઈએ ખાસ કરીને જે પ્રકારે ઇનિશિયેટિવ લીધું છે, 17 દિવસમાં એ ડેમના દરવાજા નાખવાની મંજૂરી આપી, કામ પૂરું થતાં જ એમણે ડેમના દરવાજા બંધ કરવાની એ મંજૂરી આપી, આવનારી પેઢીને વિકાસ માટે જીવાદોરી ગણાતી આપણે આ સરદાર સરોવર ડેમ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, હાલાકી નરેન્દ્રભાઈ કહ્યું છે કે પૂર્વોએ જેણે જેમણે એમાં મદદ કરી એ બધાના કારણે અહીંયા પહોંચ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું છે કે યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાની સિદ્ધિ 2020 સુધીમાં હાંસલ કરી લેવાશે. તેમણે ઉમેર્યું હતું કે બંધ પડેલા ખાતર કારખાનાઓને ફરીથી ઉત્પાદન હેઠળ લાવી ધમધમતા કરવા માટેના મજબૂત પ્રયત્ન મોદી સરકારે શરૂ કર્યા છે. હિન્દુસ્તાન ફર્ટિલાઇઝરના બરોની એકમને શરૂ કરવાનું છે, તો ફર્ટિલાઇઝર કોર્પોરેશન હસ્તકના તાલચેર, રામગુંદમ, ગોરખપુર તથા સિંદ્રી યુનિટને શરૂ કરવાની દરખાસ્ત છે. બંધ પડેલા ખાતર કારખાના શરૂ થતા રાસાયણિક ખાતરના ઉત્પાદન 630 લાખ ટનનો વધારો થવાનો વિશ્વાસ શ્રી માંડવિયાએ લોકસભા સમક્ષ રજૂ કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લામાં 1 થી 14 ઓગસ્ટ સુધી નારી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગરમાં દરરોજ વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પંચાયત દ્વારા કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં રેલીને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અને મેયર સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી બાદના કાર્યક્રમમાં સ્ત્રીનું પોલીસ વિભાગમાં મહત્વ અને કામગીરી તથા અન્ય ક્ષેત્રોમાં મહિલાનું યોગદાન સહિતના મુદ્દે વિચાર વિમર્શ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી તારીખ 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે, જેના ભાગરૂપે આજે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયત પરિવાર વતી મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી. હા, મહિલાઓ પણ પોતે ફક્ત રાજકારણના ક્ષેત્રમાં જ નહીં પરંતુ બીજા દરેક ક્ષેત્રમાં આગળ આવી શકે તે માટે માર્ગદર્શન આપવામાં.
મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકમાં વાર્ષિક કામગીરીના અહેવાલ રજૂ કરવા સાથે પશુપાલન થકી રોજગારી અને પશુપાલન સાથે સંકળાયેલ મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવાની વિગતો ચરિતાર્થ કરવામાં આવી હતી. મયુર ડેરી તરીકે ઓળખ ઊભી કરનાર આ ડેરી સાથે આગામી સમયમાં વાંકાનેર પંથકની દૂધ મંડળીઓ જોડાઈ જશે. આ સંસ્થા દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન લિમિટેડના માર્ગદર્શનમાં મહિલાઓને કાયદાકીય જ્ઞાન અને જરૂરી તાલીમ આપવામાં આવશે. આ બેઠકમાં પશુપાલન થકી ગ્રામીણ ક્ષેત્રે રોજગારી સ્ત્રી સશક્તિકરણ અભિયાનમાં મોરબી દૂધ સંઘ પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ડીકેવી સર્કલ પટેલ કોલોની વિસ્તારમાં ફરાળી વાનગી બનાવતી ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અયોગ્ય જણાયેલ 150 કિલો જેટલો મકાઈના લોટનો નાશ કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનામાં ભક્તો ઉપવાસ અને એકટાણું કરતા હોય છે, જેમાં એક ટાઈમ ફરાર કરતા હોય છે. આવા સમયે કેટલાક વેપારીઓ વધુ નફાની લાલચે માલમાં ભેળસેળ કરતા હોય છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના અધિકારીઓએ 5 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરી બિન આરોગ્યપ્રદ લોટનો નાશ કર્યો હતો. આગામી દિવસોમાં પાંચમ, છઠ અને જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ કામગીરી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. એટલે ફૂડ શાખા દ્વારા અત્યારે આનું ચેકિંગ કરી અને જે લોકો મકાઈના લોટમાંથી ખાદ્ય પદાર્થો બનાવતો એ લોકોને કડક સૂચના નોટિસ આપી અને એનો જે જે વસ્તુ એનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવે છે. ફાસ્ટ ફૂડમાંથી 110 કિલો આવી મકાઈની બનાવેલી કચોરીનો સ્થળ ઉપર નાશ કરેલ છે. કચોરીવાળા ફાસ્ટ ફૂડવાળા હતા, કચોરીવાળા એનો 20 કિલો લોટનો નાશ કરેલ છે અને પટેલ કોલોની વિસ્તારમાં પણ ચેકિંગ કરેલ છે અને હજી પણ આ ચેકિંગ સતત ચાલુ રાખ શ્રાવણ માસ નિમિત્તે ચાલુ રાખવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રોડ સલામતી અને શાળાના 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ વાહન ચલાવવાથી દૂર રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા વાહન રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં દમણ પોલીસ અધિકારીઓ સહિત કોસ્ટગાર્ડના જવાનો પણ જોડાયા હતા. આ રેલીને ડીઆઈજી બીકે સિંઘે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી રોડ સલામતી સહિતના બેનરો સાથે મશાલ ચોક, એરપોર્ટ રોડ, ભીમપુર સહિતના વિસ્તારમાં ફરી હતી. આ રેલીમાં પોલીસ વડા સેજુ કુસવિલા, મેઘના યાદવ સહિતના મહાનુભાવો જોડાયા. રાષ્ટ્રીય ધોરીમાર્ગની સાર સંભાળ રાખતા તંત્ર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ સાથોસાથ વૃક્ષારોપણનું પણ કામ મોટા પાયે ગુજરાતભરમાં હાથ ધરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાંથી મહારાષ્ટ્રના જલગાંવ તરફના ધોરીમાર્ગ ઉપર સોનગઢ ગામે આવેલા ટોલ પ્લાઝા આસપાસ ચોખ્ખાઈ જાળવવા માટે ખુદ કર્મચારીઓ કામ કરતા નિહાળી પસાર થતા વાહનોના ટ્રક ડ્રાઈવર પણ ચકિત થઈ ગયા હતા. સડકની બંને તરફ વૃક્ષની હારમાળા હોય તો ગરમીના દિવસોમાં રોડને નુકસાન થતું નથી, તો વૃક્ષારોપણથી પર્યાવરણ બચાવનો પણ સંદેશો મળે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગનો પર્યાવરણ જતનમાં ઉપયોગ કરવાની ગણતરી પ્રશંસા પામી છે. વિદ્યાર્થીઓમાં છુપાયેલી કલાશક્તિને ખીલવવાના હેતુથી સુરત જિલ્લા કલા મહાકુંભનો 12 રોલીમાં પ્રારંભ થયો. મહાકુંભમાં તાલુકા કક્ષાએ વિજય મેળવીને આવેલા સુરત જિલ્લાના 750થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા 39 જેટલી લોકનૃત્ય, પરંપરા, આદિવાસી નૃત્ય અને ગરબા જેવી કલાકૃતિઓ રજૂ કરાઈ હતી. અહીં પસંદગી પામેલી કલાકૃતિઓ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં રજૂ થશે. નાના ગામ શહેરમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો આ એક પ્રયાસ છે. ક્રિકેટ કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ગઈકાલે ભારતીય બેટ્સમેનોના સુંદર દેખાવ બાદ સ્પિનર આર અશ્વિને આકર્ષક બોલિંગ કરીને શ્રીલંકન બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા. બીજા દિવસે ભારતે પ્રથમ દાવ 9 વિકેટે 622 રને ડિક્લેર કર્યો હતો. તેની સામે શ્રીલંકન ટીમે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે 2 વિકેટ ગુમાવીને 50 રન કર્યા હતા. આ બંને વિકેટ આર અશ્વિને લીધી હતી. શ્રીલંકાની ટીમ વર્તમાન સ્થિતિએ ભારત સામે 572 રન પાછળ છે. આજે ટેસ્ટનો ત્રીજો દિવસ છે. છેલ્લા સમાચાર મુજબ શ્રીલંકાના 6 વિકેટે 122 રન થયા છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.